नमस्कार, टू ध पॉइंट કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, નિયમો આપણા માટે છે, નિયમો આપણી સલામતી માટે છે, અને જો એ નિયમોનું પાલન નથી કરતા તો અહીંયા આકરો દંડ પણ ભરવો પડે છે. જી હા, અમે અહીંયા વાત કરી રહ્યા છીએ ટ્રાફિકના નિયમોની. સમયની સાથે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે અનેક અહીંયા નવા નવા કાયદા પણ આપણે જોયા. દંડની રકમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં હજી સુધી જે એક અવેરનેસ જોવા મળવી જોઈએ એનો અભાવ જોવા મળી રહ્યો છે. જે રીતે લોકો સ્વેચ્છાએ સમજવા જોઈએ, જે રીતે લોકો પોતે જાતે આગળ આવી અને નિયમોનું પાલન કરે, એવું દૃશ્ય હજી આપણને જોવા નથી મળ્યું. જે રીતે હવે ઈ મેમો ઘરે આવતો થયો છે ત્યારે હવે સિગ્નલ પર લોકો ઊભા રહેલા જોવા મળે છે, પરંતુ અહીંયા એક ડરથી લોકો ઊભા રહ્યા હોય તેવો અનુભવ થતો હોય છે. અને જેવી સિગ્નલ ખુલતી હોય છે ત્યાર પછી એ નિયમો નેવે મુકાઈ જતા હોય છે. ઘણી બધી વખત ઘણા બધા લોકો હીરોપંતી કરતા આપણને જોવા મળે છે, ધૂમ સ્ટાઇલે બાઇક ચલાવતા જોવા મળે છે. તેમના જાનને તો જોખમ રહેતું હોય છે, પરંતુ જે નિર્દોષ નાગરિકો હોય છે તેઓ પણ અહીંયા જીવ ગુમાવતા હોય છે. ને એટલા જ માટે હવે અમદાવાદ જેવા મહાનગરમાં એક સરસ કહી શકાય કે પ્રયત્ન ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્પીડ ગન સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ સ્માર્ટ વાન તૈનાત કરી દેવામાં આવી છે. એક લિમિટથી વધારે જો તમે ફૂલ સ્પીડે વાહન ચલાવો છો તો સીધો જ મેમો તમારા ઘર સુધી પહોંચે છે. અને અહીંયા જો વધારે ગંભીર ગુનો છે તો જેલ સુધીની પણ સજા થતી હોય છે. એટલે ચોક્કસ વધુ એક નજર જે સીસીટીવી કેમેરા છે એ તો રાખી રહ્યા છે તમારી પર, પરંતુ જો તમને એવું હોય કે સિગ્નલ સિવાય હવે આપણી પર કોઈ જ વોચ નથી રાખી રહ્યું તો એ આપની સૌથી મોટી ભૂલ હશે. કારણ કે હવે અહીંયા કહી શકાય કે સ્માર્ટ ગનથી સજ્જ એવા વાહનો પણ છે પોલીસ પાસે કે જેનાથી જો કોઈ વાહન ચાલક ફૂલ સ્પીડે વાહન ચલાવે છે તો સીધો જ મેમો એ એના ઘર સુધી પહોંચે છે અથવા જે તે એડ્રેસ પર પહોંચે છે. આ વાત થઈ વધુ એક વખત નિયમ લાવવાની, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે અકસ્માતોની સંખ્યા વધતી ગઈ છે. દિવસે અને દિવસે મહાનગરોની વાત કરવામાં આવે તો ત્યાં પણ અકસ્માતો વધી રહ્યા છે અને હાઈવે પર પણ અકસ્માતોની સંખ્યા વધતી જતી જોવા મળી રહી છે. ત્યારે હવે પછીના પ્રયત્નો કેવા હોવા જોઈએ? શું હવે માની લેવું જોઈએ કે અહીંયા અભય વિના પ્રીત નહીં? આ વાત કદાચ સંપૂર્ણપણે સૂટ થઈ રહી છે અને લોકોની પણ આ જ માનસિકતા જોવા મળી રહી છે. ઘણી બધી વખત સમજાવવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે, હાથમાં સરસ મજાનું ગુલાબ આપી અને પણ સમજાવવાનો પ્રયત્ન થયો છે, પરંતુ કદાચ આ બાબતો સાથે લોકો સંમત નથી. ત્યારે હવે આગળનું સ્ટેપ શું હોવું જોઈએ અને આ પ્રયત્નો વિશે આજે આપણે ચર્ચા કરીએ છીએ કે જે ટ્રાફિક પોલીસ દ્વારા નવા નવા કરવામાં આવી રહ્યા છે અને પરિણામ આપણને શું મળી શકે છે. તો આ તમામ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, કે જેઓ એટીસીસીના પ્રમુખ છે, સાથે શૈશવ વોરા, કે જેઓ પોતે બ્લોગર છે. બંને મહેમાનોનું સ્વાગત છે. ડૉક્ટર પ્રવીણ, ખાસ કરી અને ચર્ચાની શરૂઆત આપનાથી કરીએ તો કેવી રીતે જોઈ રહ્યા છો આ પ્રયત્નને? જે રીતે અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે ઓવર સ્પીડિંગ અને સ્ટન્ટ કરતા વાહન ચાલકો સામે ગુનો નોંધવા માટે, એક તો આ પ્રયત્નને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? પહેલા તો તમે મને બોલાવ્યો આ પ્રોગ્રામ માટે, તો એના માટે આભાર. પોલીસ પોતાની પાસે સ્પીડ ગન ઘણા વખતથી રાખતી થઈ હતી, ખાસ કરીને જ્યારે નવું વર્ષ બેસવાનું હોય, ક્રિસમસ વર્ષ, ત્યારે જ્યારે ગરબાના પ્રોગ્રામ હોય ત્યારે લોકો ધમાધમી રોડ પર કરતા હતા અને સ્પીડ ગન લઈને ઉભા રહેતા હતા. અનફોર્ચ્યુનેટલી એ જે વ્યવસ્થા ગોઠવી હતી, મને યાદ છે ત્યાં સુધી 8 સ્પીડ ગન હતી અને એ પછી બંધ થઈ ગયું. મને બહુ જ આનંદ છે કે પોલીસ પાછા PCR વાનની અંદર હવે સ્પીડ ગન મૂકી છે અને સાથે સાથે બધાને ઈ મેમો મોકલવાની શરૂઆત કરી છે. સ્પીડ ઇઝ કિલિંગ, વી મસ્ટ રિમેમ્બર ધેટ. જ્યાં સુધી આપણે સ્પીડને કંટ્રોલ નહીં કરીએ, રસ્તાના અકસ્માત આપણે કદી પણ ઘટાડી શકશું નહીં. એટલે આ બહુ સ્તુત્ય પગલું છે મારી દ્રષ્ટિએ અમદાવાદ પોલીસનું. મયંકભાઈ ચાવડા જે આપણા IPS છે અને JCP છે, એમને મારા અભિનંદન છે કે એમણે આ શરૂઆત કરી છે. એટલે મને આ પગલું બહુ જ ગમ્યું છે બેન.
કરીએ તો મોડી રાત્રે એસપી રિંગ રોડ, વસ્ત્રાપુર, આઈઆઈએમ રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો રોડ અને પૂર્વ વિસ્તારમાં નરોડાથી નારોલ સર્કલ સુધી જે રીતે નબીરાઓ બેફામ રીતે સ્પીડમાં વાહનો હંકારતા હોય છે અને બીજા દિવસે અકસ્માતની ખબરો સતત આવતી હોય છે, ત્યારે હવે આ એક જે કદમ ઉઠાવવામાં આવ્યું છે, શૈશવભાઈ કેવી રીતે જોઈ રહ્યા છો અને કેટલા સારા પરિણામની આશા હવે આપણે રાખી શકીએ છીએ? સારા પરિણામની આશા ચોક્કસ રાખવી, પણ ક્યારેક એવું લાગે કે આ જે નબીરા શબ્દ વાપર્યો છે ને, અને જેની પાસે આ પ્રકારની બાઇકો છે એના માટે હવે એક અલાયદી વ્યવસ્થા કરી આપવી જોઈએ, એક ટ્રેક બનાવી આપવા જોઈએ. અત્યારે હું એક નાનકડું તમને ઉદાહરણ આપું કે અમદાવાદની અંદર ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયાનું હતું અને હજી પણ છે, પણ જેનો ચૂંટણી સભા માટે જ ઉપયોગ થયેલો. એટલે ફૂટબોલ રમવા વાળા છોકરાઓ હતા એ રોડ ઉપર રમતા હતા કે ક્યાંક બીજે રમતા હતા. ગલી ક્રિકેટ જ છે, સ્ટેડિયમો નથી અને ગલી ક્રિકેટ છે. સ્પીડ અને બાઇકિંગ છે એ પણ એક હોબી તરીકે તમે આજે 600 સીસીના, 800 સીસીના, 1200 સીસીના, 1500 સીસીના, 2000 સીસી સુધીના બાઇક તમે અહીંયા હિન્દુસ્તાનની અંદર વેચવાની પરમિશન આપો છો, પણ રોડ પર ચલાવવાની પરમિશન નથી આપતા. તો વેચવાની શા માટે પરમિશન આપો છો? એટલે મારો પોઈન્ટ ત્યાં આવે છે. એને પ્રોપર ચેનલાઇઝ કરવાની જરૂર છે, એક ટ્રેક બનાવડાવો. અને ભલે તમારે જે થાય, નબીરા છે તો આપણે શબ્દ વાપરીએ છીએ, તે નબીરાઓ એના પૈસા ચૂકવશે ત્યાં. પેટ્રોલ એનું છે, ટ્રેક પર વાપરવાના પૈસા પણ એ લોકો ચૂકવશે, પણ એમના માટે પણ એક જગ્યા કરીને આપી દો કે ભાઈ તમે અહીંયા આ જગ્યાએ તમે તમારે તમારા ખેલ કરવા કરો, તમારા જીવના જોખમે કરો, તમારે જે કરવું હોય સમજણ સાથે કરો, તમારા સેફટીના જે કંઈ તમારા ગાર્ડ છે બધા પહેરી રાખો અને પહેરીને પછી તમારે જે કરવું હોય કરો. અને ઓડિયન્સ બી તમને મળી રહેશે ત્યાં, પાછી ખાણીપીણીની વ્યવસ્થા કરી આપો. જે ફોરેનની અંદર તમને જોવા મળે છે કે કોઈ બાઇકિંગની રેસ ચાલતી હોય છે આ તે એ બધું, એટલે આપણી પાસે હાઈવે કદાચ ભવિષ્યમાં એવા થશે કે 120ની સ્પીડ મેક્સિમમ થશે, પછી 160 સુધી કદાચ જઈ શકીએ, મે બી આ એક શક્યતા છે. તો સ્પીડ વધવાની છે, એની સાથે સેફટી ફીચર્સ પણ ગાડીઓમાં વધારીએ છે, એ પણ સરકાર આગળ કરી રહી છે. એની સાથે સાથે એક શોખ તરીકે પણ સ્પીડને જોવામાં આવે છે અને લેવામાં આવે છે. તો જેને આ શોખ છે એ બીજાના જીવના જોખમે આ ના કરે, એના માટે એને એક પ્રોપર જગ્યા આપો કે ભાઈ તું આ જગ્યાએ જઈને તારો શોખ પૂરો કર અને એના તું આટલા પૈસા ચૂકવ. આજે તમને ગોલ્ફિંગનો શોખ છે તો ગોલ્ફ કોર્સ ઘણા બધા ઉભા થઈ ગયા છે, ચોક્કસ મોંઘો શોખ છે, પણ હવે જેને જેની પાસે પૈસા છે પહોંચી વળે છે એને એની જગ્યા કરી આપો અને એ પ્રકારના કોઈ જે સર્કિટો ઉભી કરી શકો તો કદાચ આ સમસ્યાનું થોડુંક એક મોટું સમાધાન પણ આપણને જોવા મળે. કેમ કે ઘણા બધા એવા છોકરાઓ છે કે જેને બાઇકિંગનો શોખ છે અને ટેકરાના ખાડાને કૂદવાનો, ઓફ રોડિંગ ને આમ તેમ બધું કરવું છે કે એક જગ્યા ચોક્કસ આપી દો. તો આ જે કર્યું છે એ બધું બરાબર છે, પણ એનાથી બી એક આગળનું આ સ્ટેપ છે કે કોઈ એક ચોક્કસ જગ્યા પકડાવો કે જેથી કરી અને ત્યાંના ત્યાં જ એ લોકો ત્યાંથી બહાર ના આવે. તમારે પાણી છે ને એને પ્રોપર જગ્યાએ વાળવું તો પડશે, નહીતર પછી આનું આ તમે 8 સ્પીડ મૂકો, 16 મૂકો, 32 મૂકો, તો બી મારા બેટા ગમે ત્યારે કંઈકથી કંઈક ઊંધું ચત્તું તો કરવાના છે. એના કરતા એને પ્રોપર જગ્યા આપી દો, એટલે આ ઊંધા ચત્તા પણ કરતા બંધ થઈ જાય. મારો પોઈન્ટ આ છે. જો આ રીતે એક રસ્તો પણ અપનાવવામાં આવે છે તો એની ખાતરી શું છે કે શોખ ત્યાં જઈને જ પૂરા કરશે અને જે રસ્તો સામાન્ય નાગરિકો માટે છે, જનતા માટે છે, ત્યાં આ પ્રકારના સ્ટંટ નહીં કરવામાં આવે. કારણ કે અહીંયા એ લોકોની એક માનસિકતા જે રીતે રહેતી હોય છે કે લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષાવું જોઈએ, લોકો એમને જોવા જોઈએ, લોકો એમના વિશે વાત કરતા હોવા જોઈએ, એટલે આ સાયકોલોજીને ધ્યાને રાખીએ તો શું લાગે છે કે આ રસ્તો અહીંયા ઉકેલ લાવી શકે છે? તમે રોડ પર ક્રિકેટ રમાડો એના કરતા ત્યાં પ્રોપર જગ્યાએ ક્રિકેટ રમાડો. આજે જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર ક્રિકેટ ની ઘણી બધી ટીમો આવે છે, આ બધું રમાય છે. માફ
કરશો, આપને અટકાવવા માંગુ છું. આપનો અવાજ અમારા સુધી સ્પષ્ટપણે નથી પહોંચી રહ્યો, ટેકનિકલ ક્ષતિ આવી રહી છે. ડોક્ટર પ્રવીણ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? જી ડોક્ટર પ્રવીણ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? હાજી પહોંચી રહ્યો છે, બોલો. જી જી બિલકુલ, આપ કઈ એડ કરવા માંગી રહ્યા હતા? આપ જણાવી શકો છો આપની વાત. એવું છે કે તમે કોઈને ઝડપથી વાહન ચલાવવા માટે ટ્રેક બનાવી આપો, એ બહુ સારી વાત છે. કારણ કે જુવાનિયાઓનું લોહી ઉકળતું હોય, એમના ટેસ્ટોસ્ટેરોન બહુ વધારે પ્રમાણમાં હોય, અને એ દેખાડવા માંગતા હોય છે, તમે કહ્યું એમ દેખાડો કરવા, ઘણા બધા સ્પીડમાં ચલાવે. શૈશવભાઈ પોતે પણ ભાઈ સારી આઈ થિંક મોટી બાઇક ધરાવે છે, મને ખબર છે, કારણ કે મારા મિત્ર પણ છે, મારા મિત્રના દીકરા છે. પણ બેઝિકલી આપણે જે મેઇન રોડ્સ છે જેના ઉપર આપણા લોકો પુષ્કળ વાહન ચલાવે, જ્યાં ઘણી આટલા બધા વાહનો હોય ત્યાં જો કોઈ પણ વ્યક્તિ સ્પીડથી ગાડી ચલાવે તો એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. હું તમને કહી શકું કે 71% એક્સિડન્ટ્સ હિન્દુસ્તાનમાં જે થાય છે એ બધા સ્પીડિંગના લીધે થાય છે. તમે 1% સ્પીડ વધારો, 1% તો તમને 4% વધારે પડતા મૃત્યુ થવાના ચાન્સ થાય છે, અને 3% વધારે વાગવાના ચાન્સ થાય છે. એટલે સ્પીડ તો વધારી શકાય જ નહીં. હમણાં યુએન ગ્લોબલ ગાઈડન્સ આવેલું, અને એવું માનવામાં આવે છે કે જો આપણે આપણા શહેરના રસ્તાઓમાં ખાલી 30 કિલોમીટરની સ્પીડ રાખશું તો લગભગ આપણે 40% મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકશું. એટલે સ્પીડ ઘટાડવી એ બહુ જરૂરી છે. આનંદ કરવા માટે એમણે જે વાત કરી, હું એમની જોડે સહમત છું કે રસ્તા ઉપર બાળકો ક્રિકેટ રમતા હોય છે અને એક્સિડન્ટ થવાના ભય વધારે છે, તો સોસાયટીની અંદર અથવા જ્યાં રહેતા હોય ત્યાં એ લોકો માટે હેપી સ્ટ્રીટ તરીકે કરી શકાય, કે જેથી કરીને અમુક કલાકની અંદર તમે બાળકોને રસ્તા પર આવવા દો, જે જગ્યાએ મેદાન ના હોય, ગ્રાઉન્ડ ના હોય, સોસાયટી રમવાની જગ્યા ના હોય, ઓળની અંદર છોકરાઓને રમવું હોય તો એ ગોઠવી શકાય. પણ એ સોસાયટી વાળાએ નક્કી કરીને એ પ્રમાણે ગોઠવવું જોઈએ. પણ પબ્લિક રસ્તા જે છે એના ઉપર તો રાજ્યએ જે સ્પીડ લિમિટ આપી છે એનાથી વધારે ચલાવાય નહીં. અત્યારે એશિયા હાઈવે ઉપર 70 કિલોમીટરની સ્પીડથી ઉપર જાય તો એનો દંડ થઈ શકે એવું નક્કી કર્યું છે. પણ મારી દ્રષ્ટિએ 70 પણ બહુ વધારે છે. મારી દ્રષ્ટિએ 30ની વધારે વધારે 40ની સ્પીડથી જ જવા દેવા જોઈએ. આપણે એટલા બધા વાહનો રોડ ઉપર આવવા દઈએ છીએ, એટલા બધા લાયસન્સ આપીએ છીએ, એટલા બધા સ્કૂટરો રોડ ઉપર આવી રહ્યા છે, કે જેથી અકસ્માતનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે. પહેલા અમદાવાદની અંદર રોજનું 1 મૃત્યુ થતું હતું, તમે છેલ્લા 15 દિવસના જો છાપા જોશો તો રોજના 3-4 મૃત્યુ અકસ્માત પર થાય છે. આજે 1 રોડ ઉપર, મારા ઉપર હમણાં જ ફોટો આવ્યો છે એક મિત્રનો, કે એક ગાડી આખી ઊંધી થઈ ગઈ છે અમદાવાદના રોડ ઉપર. આજે અમદાવાદના રોડ ઉપર જો ગાડી ઊંધી થઈ જાય તો એનો અર્થ એ કે જે ડ્રાઈવર જે ચલાવે છે એ ધ્યાન નથી આપતું. હું જાણું છું કે એકલા ડ્રાઈવરનો જ માર્ગ અકસ્માતમાં નથી, પગે ચાલનારનો પણ માર્ગ છે, બીજા સામેવાળા વાહનોનો ડ્રાઈવરોનો પણ માર્ગ છે. પણ જો આપણે બધા સમજીને સુધરશું નહીં તો આપણે મૃત્યુને નોતરી રહ્યા છીએ. અને મારી બધાને વિનંતી છે કે આપણે રસ્તાના નિયમોને, સડકના નિયમોને માન આપીએ, સ્પીડથી વાહન ના ચલાવીએ, રસ્તા પર ના ચલાવાય. ઘણા લોકો દાખલા રૂપે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર 150ની સ્પીડે ચલાવતા હોય છે. તમે 150ની સ્પીડે ચલાવો ને અકસ્માત કરો તો મરવા સિવાય કઈ છે નહીં. કેટલા લોકો રોજ મરી જાય છે અકસ્માતમાં, જુવાનીએ મરી જાય છે, 15-35 વર્ષના જુવાન જો મરી જાય તો કુટુંબની શું હાલત થાય. અમદાવાદની અંદર અમે લોકો વર્લ્ડ રિમેમ્બરન્સ ડે કરીએ છીએ, તો એક વખતે અમે બધા જે અકસ્માતથી મૃત્યુ પામ્યા તો એમને બોલાવવા માટે એમને શોધ્યા. તમને આશ્ચર્ય થશે કે 350માંથી 200 જણાના કુટુંબ અમદાવાદમાં હતા જ નહીં. વિચારો કે અકસ્માત થાય ત્યારે એક કુટુંબનું શું થાય છે, કુટુંબ ખલાસ થઈ જાય છે. એટલે બધાને મારી વિનંતી છે આ કાર્યક્રમ દ્વારા કે ભાઈ તમે તમારી સ્પીડ લિમિટ રાખો. પોલીસે જે પગલું લીધું છે એ સ્તુત્ય પગલું છે. હું એવો નથી વિચારતો કે જુવાનીને ચાન્સ નહીં આપવાનો, શૈશવભાઈને ચાન્સ આપવો જોઈએ કે ભાઈ ચલાવો તમે 150થી, અને તમને આપવું જોઈએ સ્ટેડિયમ ચલાવવા માટેનું, આઈ એગ્રી વિથ ધેટ. પણ રોડ ઉપર તમને જ્યાં સ્પીડ લિમિટ છે ત્યાં તો તમે સ્પીડથી ચલાવી ના શકો,
તમારો દંડ થવો જ જોઈએ જો તમે ચલાવો તો, કારણ કે તમે તમારી જાતને તો જોખમમાં મૂકો છો, એમ બીજાને જેનો કોઈ જ વાંક ગુનો નથી એને મારી નાખો છો. એટલે મારી બહુ જ સત્ય પગલું છે મારી દ્રષ્ટિએ અમદાવાદ પોલીસે જે લીધું છે. અને આ એક જ રોડ ઉપર કરે છે એવું કરવાની જરૂર નથી. એકચ્યુઅલી તો આપણે હાઈલી સેન્સિટિવ કેમેરા લાવીને બધી જગ્યાએ સ્ટેટિક કેમેરા ગોઠવવાની જરૂર છે, કે જેથી કરીને સ્પીડમાં જતા હોય પકડાયા જ બધે ગમે તે રોડ ઉપર. મારી એ વિનંતી છે. જી બિલકુલ બિલકુલ. શૈશવભાઈ આપની પાસે આવવા માંગીશ. આ પ્રકારના જે વાત અહીંયા ડૉક્ટર પ્રવીણ કાનાબારે કરી, આ પ્રકારના પ્રયત્નોથી કેવા પરિણામ મળી શકે છે? દંડની રકમ અહીંયા સમયાંતરે વધારવામાં આવતી હોય છે, શું એ અહીંયા ઇફેક્ટિવ સાબિત થઈ રહી છે? અને તાજેતરમાં જગ્યાનું નામ અહીંયા ખ્યાલ નથી, પરંતુ તાજેતરમાં જ આપણે જોયું હતું જે સમાચાર હતા કે જે લોકો ટ્રાફિકના નિયમો તોડે છે એમને પોલીસ દ્વારા પકડી અને 3 કલાકની કમ્પલસરી એક મૂવી બતાડવા માટે બેસાડવામાં આવ્યા. તો શું આ રીતના પ્રયત્નોથી અહીં આપણને પરિણામ મળી શકે છે? હજી આવા પ્રયત્નો પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. જેણે તોડ્યો અને 3 કલાકનું બધે કદાચ બેસાડ્યો છે એ તો બરાબર છે, નથી તોડ્યા ને એ બધાને પણ પકડીને 3 કલાકના એક મૂવીના સેશનો ચોક્કસ ગોઠવવા જોઈએ. ટ્રાફિકના જે નિયમો છે ને એ જેને આપણે સંસ્કાર કહીએ ને એ રીતે અંદર થવા જોઈએ. તમને નાગરિક શાસ્ત્ર તરીકે જે ભણાવવામાં આવે છે 4th ધોરણમાં આપણને એમ કહીએ કે હું પ્રધાનમંત્રી હોઉં તો શું કરું એના વિશે લખી, એ નહીં લખાવો તો ચાલશે. પણ 4th ધોરણની અંદર જેમ પેલા જૂના જમાનામાં અમારા સમયે એક લાલ દરવાજા પેલો ટ્રાફિકનો પાર્ક કરવામાં આવેલો, અને પાર્કની અંદર દરેક સ્કૂલમાંથી લઈને શીખવાડવામાં આવતું હતું, સમજાવવામાં આવતું હતું કે તારે ચાલવાનું છે તો તારે ફૂટપાથ પર જ ચાલવાનું છે, તારે વેહિકલ ડાબી બાજુ જ ચલાવવાનું છે, તારે રોંગ સાઈડ પર નથી જવાનું, તારે ફરવું પડે તો 1.5 કિલોમીટર ફરીને આવવાનું છે. આ પ્રકારે અત્યારે લાયસન્સ આપણે જે આપવાના ધારાધોરણ છે ખૂબ જ લિનિયન્ટ છે. એના માટે જેને હવે અભણ વ્યક્તિ માટે મને કોઈ દ્વેષ નથી, પણ બિલકુલ જે નથી ભણેલા આવતા એને પણ તમે આપો છો, પણ એને સમજણ તો આપવી પડે. એના માટે 3 કલાકની 5 કલાકના સેશન આપવા પડે તો પણ આપવા જોઈએ. હું તો માનું છું કે રિન્યુઅલ સમયે દરેક જણાએ 3 કલાકનું એક સેશન તો લેવું જ જોઈએ, કે ભલે કઈ વાંધો નહીં એમાં. એટલે આ પ્રકારે તમારે એને અપડેટ તો કરવું પડશે, એને સંસ્કારની અંદર લાવવું પડશે કે તારે ફૂટપાથ પર ચાલવાનું છે, તારે જે લારી વાળા છે કે હાથ લારી આ છે તે છે એ બધાને પણ તમારે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવા પડશે. તમારી પાસે અત્યારે એટલા બધા વેહિકલ્સ આવી ગયા કે જેની અંદર એન્જિન ફિટ થયેલું છે. એક સમય એવું કહેવાતું હતું કે ભારત દેશની અંદર 10 કરોડ બ્રેક વિનાના વાહનો છે. બ્રેક વિનાના વાહન એટલે આપણા પલટ ગાડા કે ઉટ ગાડા, પણ હવે એ ધીમે ધીમે અત્યારે જતા રહ્યા છે. જાનવરથી ચાલતા વાહનો આપણે શહેરમાં જોતા નથી, તો અને રખડતા જાનવરનો બી એટલો બધો ત્રાસ છે કે જેની અંદર આ બધું થાય છે, પણ હવે પોલિટિકલી બધું એની અંદર તમારે ચૂપચાપ બેસી રહેવું પડે છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ જો પ્રજાનો એક બહુ જ મોટો ભાગ એમ સમજતો થઈ જશે કે ના હું આ કાયદો છે ને આનું હું પાલન કરું છું, મારે રોંગ સાઈડ નથી જવું, આ પીળો પટ્ટો છે તો મારે ઓવરટેક નથી કરવાનો, અને હું જે એક લેનમાં ચાલુ છું એ લેનમાં મારે જવું છે, એ સમયે કદાચ જે ડોક્ટર કાનાબાર સાહેબે જે કીધું કે મૃત્યુદર 40% ઘટી છે, હું તો ઉચ્ચું છું કે 40 થી 100 ટકા ઘટી જવો જોઈએ. જે વ્યક્તિ ઘરની બહાર નીકળ્યો છે સવારે સાંજે ઘરે પહોંચવો જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં એ ઘરે પહોંચવો જોઈએ. અકસ્માતનું મૃત્યુ એટલે આખા સમાજની એક ફેલ્યોરિટી છે, અને એ ફેલ્યોરિટીને આપણે બને એટલી ઝીરો મિનિમમ લેવલ સુધી આપણે લઈ જવું જોઈએ. આ પ્રયત્ન થવા જોઈએ, એમાં જરાય ખોટું નથી. ખાસ કરી અને જ્યારે આ મુદ્દા પર ચર્ચા થાય અને અમારો જે પબ્લિક ફોન ઇન કાર્યક્રમ છે બિંદાસ બોલ, એમાં પણ અમે આ વિષયની સાથે જનતા સામે કેટલીક બાબતો મૂકતા હોઈએ છીએ, એમના મત જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે તેમનું કહેવું એ રહેતું હોય છે કે ચોક્કસ આ રીતના ડેફિનેટલી ચેન્જીસ આવવા જોઈએ, પરંતુ સાથે જે ખોદકામની કામગીરીઓ થતી હોય છે, જે રસ્તાની કામગીરી થતી હોય છે, એને લઈને પણ અહીંયા સરકાર દ્વારા પગલાં લેવાવા જોઈએ. કારણ કે ક્યાંક એ પણ અકસ્માતનું સૌથી મોટું કારણ બને છે, જે કામગીરી થતી હોય છે એના કારણે ટ્રાફિક જામ અમુક જગ્યાએ જોવા મળતા હોય છે. તો શું આને લઈને પણ નિયમો આવવા જોઈએ, અથવા તો જે નિયમો છે એમાં કેટલા બદલાવ થવા એ જરૂરી છે? હવે આમાં તો એવું છે કે ખોદકામ જ્યાં ચાલતું હોય છે ત્યાં બધું તમામ આખે આખા રસ્તા અસ્તવ્યસ્ત કરીને મૂકી દેવામાં આવે છે. નવો નવો તાજા અત્યારે હવે બધા જાણે છે કે કેમ આ બધા રોડ રસ્તા નવા અમદાવાદના બની રહ્યા છે. બાકી બધા સોશિયલ મીડિયા ઉપર છેલ્લા 3 ચોમાસાથી આપણે ફોટા મૂકીએ છીએ, અને ખાડા એટલા બધા હોય છે કે આપણે ચંદ્ર ઉપર મંગળ ઉપર કે ગાડીઓ ચલાવતા એવું બધું આપણે બધી ઘણી બધી કોમેન્ટો કરી લઈએ છીએ. પણ એની બદલે અત્યારે સરસ મજાના રસ્તા થઈ રહ્યા છે.
આ જ રસ્તા 15 દિવસ કે મહિનાની અંદર ક્યાંક કોક જરી પાડી અને એને ખોદી નાખે છે, કઈ એજન્સી ખોદે છે, શા માટે ખોદે છે, રસ્તાનો ધણી ધોરી કોણ, આ કશું જ આપણને ખબર નથી હોતી. દરેક જગ્યાએ ખાડા આવે છે. અચ્છા, હવે અત્યારે ચોમાસું માથા ઉપર છે તો કેચપીટો અત્યારે સાફ કરાય છે અને એમાં ઘણી બધી કેચપીટો તૂટી ગઈ છે કે એની અંદર તૂટેલી કેચપીટોને કે અત્યારે વગર ચોમાસે બી અત્યારે અમુક અમુક જગ્યાએ ખાડા તમને જોવા મળે કે જે, એટલે આ પ્રકારનું જે રસ્તાનું મેન્ટેનન્સ છે એ મેન્ટેનન્સ કામ અરે જેટલું સ્પીડી થાય એટલા એક્સિડન્ટ ઘટે. અને તમે દરેક એટલે પ્રજાજન તરીકે તમે કે એક એક વ્યક્તિ ઘરની બહાર નીકળે એ પોતાનું પેન્શન લઈને નીકળ્યો હોય છે અને એ કેટલી જગ્યાએ ફરિયાદ કરવા જાય, શું કરવા જાય અને કોને કે ક્યાં સુધી કે, એટલે આ પ્રકારના સામાન્ય માણસને તો છે ને એકચ્યુઅલી જજુમવાનું હોય છે. એક બીજું તમને એક સાદું ઉદાહરણ પૂછું તો આપણે કોઈ પણ ઘરની બહાર નીકળી જઈએ સાંજે 5 વાગ્યા પછી, એટલે બે વસ્તુ આપણને બહુ જોવા મળે છે કે ચારે બાજુ શાકભાજીની લારીઓ, નાની નાની કટલરીની લારીઓ અને ફાઇનલી બહુ સ્ત્રીઓની પ્રિય એવી પાણીપુરીની લારીઓ, કે જ્યાં નકરી ભીડ હોય છે. રોડ અને રસ્તા જે રોડ વેહિકલ માટે આપણે બનાવવામાં આવ્યા છે એ રોડ અને રસ્તા બિલકુલ વેપારમાં કન્વર્ટ થઈ જાય છે. માણેક બાવાના માણેક ચોકની અંદરની જે માઇન્ડસેટ આપવું હતું કે સવારે સોના ચાંદીની દુકાન, બપોરે પેલું શાકભાજી આવી જાય અને સાંજ પડે રાત પડે ત્યાં પેલું જાફતો ઉડે આપણે પેલું ગીતમાં આવે ને એવું થાય, એટલે હજી પણ આપણે આપણે ઠેર ઠેર આખા અમદાવાદમાં માણેક ચોક ઉભા કર્યા છે. સવારે કંઈક બીજું વેચાતું હોય, સાંજે કંઈક ત્રીજું વેચાતું હોય અને રાત્રે કંઈક ચોથું વેચાતું હોય. એટલે આની અંદરથી આ માઇન્ડસેટમાંથી બહાર, તમારા અત્યારે બધા જ મોલ ખાલી પડેલા છે તો આ શાકભાજીને બી એક વાર જરૂર પડે તો મોલમાં નાખી દો કે બધી જગ્યાએ, પણ રોડ રસ્તા ખાલી કરો. એની ઉપરના જે દબાણો છે, ખાલી ખોદકામ એકલું નથી, એની ઉપરના જે દબાણો છે, લારીઓ છે, આજે ઢોસા વેચવા ઇન્કમટેક્સ કેટલો ભરો છે ને એ વસ્તુ અલગ છે કે એ ક્યાંય કોઈની નજરમાં નથી આવતું. કે પણ તમારે રોડ રસ્તા ઉપર ભાજીપાઉ વેચાય છે, ચણાપુરી વેચાય છે, પાણીપુરી વેચાય છે, આ બધા જે ભીડ ઉભી કરે છે, એ જે ટ્રાફિક ઉભો કરે છે અને પછી ત્યાંથી કોને શું મળે છે ને શું કમાય છે ને શું રોકડામાં જાય છે ને શું ચેકથી જાય છે ને શું પેલું ડિજિટલ પેમેન્ટમાં જાય છે, આ કઈ હવે આનો ચર્ચાનો કોઈ મતલબ નથી. પણ આ બધી બહુ મોટી અડચણો છે પણ અને આપણે અટેન્ડ જ કરવા નથી માંગતા, આ એવી વાત છે. ડોક્ટર પ્રવીણ, આપની પાસે આવવા માંગીશ. જો ઈચ્છાશક્તિ હોય તો કામ એવા નથી કે જે ન થઈ શકે, પરંતુ જ્યારે વાત અહીંયા ટ્રાફિકની હોય છે, જ્યારે વાત અહીંયા દબાણ હટાવવાની હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોય છે, ભ્રષ્ટાચાર આમાં પણ એટલું જ નડી રહ્યો છે. અને કદાચ જે પરિવાર પોતાનો દીકરો દીકરી કે અથવા તો કોઈ પણ સભ્યને ગુમાવે છે એ આખી જિંદગી દુઃખમાંથી બહાર નથી નીકળી શકતો, ત્યારે આ ભ્રષ્ટાચારનું દૂષણ આમાંથી દૂર થાય એ પણ કેટલું જરૂરી છે. આપણા દેશની સૌથી મોટી કમનસીબી જે છે ને તે આપણને આઝાદી મળી. આઝાદી મળી છે, ભ્રષ્ટાચાર કરવા માટે એવું દેખાઈ રહ્યું છે. ક્યાંય પણ જઈએ આપણે તો ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત દેખાતી નથી. જ્યારે ઇલેક્શન આવે એટલે તરત જ બધા જ નીતિ નિયમોને આપણે ઓલમોસ્ટ ઝીરો કરી દઈએ છીએ. એક આપણા ચીફ મિનિસ્ટર સાહેબે નવા 2019 જે નવા મોટર વ્હીકલ એક્ટ આવ્યા તો 1,000 રૂપિયા હેલ્મેટ ના પહેરેનો દંડ હતો. તો એક ચીફ મિનિસ્ટર સાહેબે ઓર્ડર કરી અને એને 500 કરી દીધા. ધેર ઇઝ નો પોલિટિકલ વિલ. જ્યાં સુધી પોલિટિકલ વિલ નહીં આવે ત્યાં સુધી રસ્તાના અકસ્માત બંધ કરી શકવાના જ નથી. કારણ કે આપણે બધાને છૂટ મળી જાય છે. પોલીસની કિંમત શું આપણે એનું નામ પાડ્યું છે અનફોર્ચ્યુનેટલી મફતલાલ. આપણો પોલીસ છે એને લોકો મારવા ઉભા થઈ જાય છે. જે રીતની માનસિકતા આપણે બધા દેખાડીએ છીએ, સિવિક સેન્સ જે દેખાડીએ છીએ એ બહુ જ લોએસ્ટ ક્વોલિટીનો છે. બધી જે જરૂરિયાત છે, ધારો કે શેષભાઈએ વાત કરી બહુ અગત્યની કે જે બધા શાકભાજી વાળા બધા રસ્તા પર વેચતા થઈ જાય છે, તો એક સજેશન મેં બહુ જ વખત પહેલા કરેલું કે આપણી મ્યુનિસિપલ શાળાઓ છે, દરેક શાળા પાસે કંઈક ને કંઈક નાનું મોટું મેદાન છે. આ જે શાકભાજી વાળાઓ છે તો એ લોકોને કમ્પલસરીલી એમાં એ લોકોને સાંજે ધંધો કરવાની છૂટ આપો. રસ્તા પર ના હોવા જોઈએ. રસ્તા પર કેવી રીતે હોય શકે ધંધો કરવા? દરેકે દરેક ફૂટપાથ ઓક્યુપાય કરી દેવામાં આવે છે. જે લોકોની દુકાનો છે એ એમનો સામાન ફૂટપાથ પર મૂકી દે છે. એના સિવાય લોકો જેને ધંધો કરવો છે, એમણે વાત કરી પાણીપુરી વાળા, એક પાણીપુરી વાળાની બધી જાતના આજે કપડાં વેચતા હોય છે, ફટાકડા વેચતા હોય છે રસ્તા ઉપર ઉભારીને. અત્યારે તો મેં હવે પેટ્રોલની નાની નાની સીચો લઈને વેચતા જોયા છે ફૂટપાથ ઉપર. જે રીતે આપણા શહેરની અંદર
व्यवस्था तंत्र छे ए बहुज पोअर क्वालिटी नुं छे। हुं जाणुं छुं के एटला बधा ट्राफिक वायोलेशन थाय छे, मारी दृष्टिए रोजना 5 કરોડ ट्राफिक वायोलेशन थता हशे। ए करनार तो आपणे छीए, पब्लिक छे। पोलीस आपणी पासे केटला छे? 4000। 4000 जणा आ 5 કરોડ ट्राफिक वायोलेशन रोके केवी रीते? જેને સુધરવાની જરૂર છે આપણે સુધરવાની જરૂર છે। જ્યાં સુધી આપણે કાયદાને પાલન નહીં કરીએ ત્યાં સુધી કઈ થવાનું નથી। આપણા છોકરાઓ મરવાના છે, કારણ કે આપણે મરવા માટે છૂટો દોર આપીએ છીએ બધાને। બિલકુલ શૈશવભાઈ, આપની પાસે આવવા માંગી, સમયનો અભાવ છે, ટૂંકમાં આપની ટિપ્પણી જાણવા માંગીશું। પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વધારવા માટેના જે પ્રયત્નો છેલ્લા થોડા વર્ષોમાં થયા અને હવે મેટ્રો પ્રોજેક્ટ, શું લાગે છે કે આનાથી ફરક પડી શકે છે ખૂબ જ ટૂંકમાં? હા, પડી શકે, ચોક્કસ પડી શકે, કેમ કે લોકો અત્યારે બીઆરટીએસ જેને આપણે કેમ ચિકાર ભરેલી જતી થઈ જાય છે, પીક અવર્સ ની અંદર તમને બીઆરટીએસમાં પગ મૂકવાની જગ્યા નથી મળતી, એવી રીતે મેટ્રો પણ જેવી ચાલુ થશે એ વેગીએ મેટ્રો ભરાઈ જવાની છે, એ નક્કી છે। અને અમદાવાદ એ ટુ વ્હીલરનું સિટી રહેલું છે, એટલે મને લાગે છે કે લોકો બને ત્યાં સુધી પછી ધીમે ધીમે અવોઇડ કરતા થઈ જશે આ ટ્રાફિક અને આ બધી જે ગંદકીઓ ચાલી રહી છે એના લીધે। એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ ધ ઓપ્શન, પણ એક સમજણ સાથે કરવાની જરૂર છે। અને સરકારી તંત્ર એટલે આ જે દબાણો છે આ કે ટ્રાફિકના નિયમો વચ્ચે નથી આવતી, મ્યુનિસિપાલિટીના ભાગમાં આવે છે, તો દરેક તંત્ર પોતપોતાની રીતે પોતાની સિસ્ટમ પોતાની રીતે ચાલશે તો આમાંથી સમસ્યામાંથી ઘણો જલ્દી છુટકારો મળી શકે। પણ સબ્જેક્ટ ટુ, તમારામાં એક વિલ હોવી જોઈએ, એટલે મન હશે તો મારે જવા છે, નહીતર પછી આપણે અહીંયા બધું જે ચાલે છે એ ચાલે છે। બિલકુલ, તો દર્શક મિત્રો, હવે હીરોપંતી કરવી ભારે પડી શકે છે, સ્ટન્ટ કરવાનો જો આપને શોખ છે, ફૂલ સ્પીડે વ્હીકલ ચલાવવાનો શોખ છે, અને જો આપ એવું વિચારી રહ્યા છો કે હું અહીંયા કેમેરાની કેદમાં નથી, તો એ કદાચ તમારી ભૂલ હશે। હવે અલગ જ વ્યવસ્થા સામે આવી છે, આ બધું થતું રહેશે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણી ફરજો સમજીએ અને અહીંયા આપણાથી કોઈને નુકસાન ન થાય અને આપણી જાતને પણ નુકસાન ન થાય એ જોવાની જવાબદારીને આપણે સમજીએ। આ મુદ્દા પર અત્યારે હાલ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશો, નમસ્કાર।